ओहो आ तो एमने खवाई जाई है हूं जा रहा है अरे जिगर भाई जिगर भाई અત્યારે નવરાઈ નથી તો છતાં આપણી સાથે ટાઈમ કાઢીને જો શણગાર જો ખાલી હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ આજે પોઈચાથી મહેસાણાથી ડાયરેક્ટ અમદાવાદ તો અમદાવાદની વાત કરીએ તો પહેલા તો આપણા ભાગ્યેશભાઈ કેમ છો મજામાં કેમ છો કેવું ચાલે છે બસ મજા છે આજે જો મેં ત્રણેય ચારેય ભાઈઓ કમ્પ્લીટ થઈ ગયા છે મોર્નિંગમાં સવારે અમદાવાદમાં ક્યાં સારું ફૂડ મળે છે તો હવે અત્યારે વાગ્યા છે લગભગ 10:30 જેવો વાગ્યા તો ક્યાં જશું આપણે સવારના આપણે હળવો નાસ્તો કરીએ અત્યારે અચ્છા અહીંયા ઇડલી ને સંભાર ને એવું બધું આપણે અત્યારે નાસ્તો કરવા જઈએ છીએ અત્યારે પણ જો તમને અહીંથી લાઈવ દેખાડું કે પબ્લિક તો ટોળે ટોળા છે સવારે 12 વાગ્યા સુધી ધંધો કરવાનો 4 કલાક જ હા ચાલો હવે ઇડલી સંભાર ની મોજ કરીએ અને ઢોસા ઢોસા તો હું નહીં ખાઉં ઇડલી ખાઈએ આપણે ઇડલી સંભાર ઇડલી બાજુમાં ઇડલી ને બધું મેંદુ વડા ને ટેકડી ને બધું એક જ છે ને જો અહીંયા પાછળ લાઈવ બને છે ઇડલી લઈને આવી ગયા ત્યારે ગરમા ગરમ જીગરભાઈ કેમ છો હવે અત્યારે ઇડલી તો અત્યારે આવી નથી કેટલા રાઉન્ડ છે અત્યારે બીજો રાઉન્ડ જમ્બો અરે વાહ અને અહીંયા પૌવા પણ રસા વાળા પૌવા છે સંભાર વાળા હે સંભાર વાળા એટલે જીગરભાઈ ની કઈક રીત અલગ જ છે ને અહીંયા પબ્લિક ઘણું બધું જોવો લાઈન માં જીગરભાઈ આની પ્રાઇસ શું છે પૌવાની 25 રૂપિયા પેલા 20 હતી અચ્છા હા હમણાં જ 25 કર્યા છે મોંઘવારી ના હિસાબે પચીસ ડબ્બા નો ભાવ જોવો તમારા કોન્ટેક્ટ નંબર એક આપી દો 9904446449 ઓકે ના છે આપણો સાંભાર પબ્લિક એટલું બધું છે ને કે લોકો જો લાઈન માં વારો આવે છે અમારા ત્રણેય ભાઈઓ લાઈન માં બેઠા છે ઉભા છે મંજીરા વગાડો ચાલો ભાઈ જીગરભાઈ ઇડલી કરી નાખી છે આપણી કમ્પ્લીટ મસાલા ઇડલી આપણી થાય છે તૈયાર હા તો રીત આખી અલગ જ છે શું નામ આપનું ચિરકભાઈ આવો આઈડિયા તમને અહીંયા દે એવા મસાલા ઇડલી અને ફ્રાય કરવાની કે મસાલા ઇડલી અલગ જ છે ઉપર ચટણી નાખો ચટણી નાખો અહીંયા જશે સામે આવી રીત તમને ક્યારે આવી યાદ આપણે પહેલેથી ચાલે જ છે હા મેં વસ્તુ યાર પહેલી વાર જોઈ મેં 21 વર્ષ અત્યાર સુધીમાં આવી રીતે ઇડલી મેં જોઈ નથી
તમારું નામ કહી દો. મારું નામ બીરેનભાઈ. બીરેનભાઈ અચ્છા ભાઈ, ઇડલી વાળા કે આપવાની જીગરભાઈ. હવે જીગરભાઈ આમાં શું આવશે? આમાં ટોપરાની ચટણી છે, નાળિયા આવે, ટોપર લીલા નારિયેલ આવે. અચ્છા હા, અને કોથમી આવે. ઓહો, આ તો એમને ખવાઈ જઈએ. નવરાઈ નથી તો છતાં આપણી સાથે ટાઈમ કાઢીને જો શણગાર જુઓ ખાલી. આ ચાટ મસાલો ને ગરમ ગરમ મસાલો, ગરમ મસાલો, સેવ ને ડુંગળી. હા હા, એમાં છે આપણી તીખી ચટણી, સ્પાઇસી થોડીક, બહુ સ્પાઇસી, જોરદાર. અરે આની પ્રાઇસ? અને એક ના ત્રીસ પ્લેટના 30 રૂપિયા બે નંગા. ઓકે ચલો ભાઈ. ભાઈ આ ટીકડી, આ ટીકડી કાંદા ટીકડી, કાંદા ટીકડી. હા, આની પ્રાઇસ? આને સેમ જ પ્રાઇસ છે, 25 મસાલા ઇડલી, 30 રૂપિયા બે ના, 30 રૂપિયા. આમાં એવી રીતે છે, ઇડલીમાં કર્યું એવી રીતે. હા એ રીતે. અરે સાહેબ બાદ મેં છોડો યાર, સાંભાર દો બેટ. ક્યાં યાર, ડોસા પાર્સલ હો ગયા, પૈસા દે દો. અને ગરમ મસાલો આપણે આ થઈ ગઈ છે મસાલા ઇડલી, અને આ છે ટીકડી મસાલા, ટીકડી ચટણી. આ કઈ છે? કાંદા વડા. કાંદા વડા? હા, મસાલા ઇડલી. મસાલા ઇડલી, મસાલા પૌવા. મસાલા પૌવા, વાહ ભાઈ વાહ. એમાં પાછું ટીકડી ભજીયાનો ભૂકો કરી નાખ્યો. ટીકડી ભજીયાનો ભૂકો, ને આજે અમે ભૂકા બોલાવી દેવાના. આવી હું કેતન, કનાભાઈ, ભાગ્યેશભાઈ, અને હરોજ મને જ દરોજ ભાવ. પેલા તો એને ઇડલીનો ટેસ્ટ કરીએ આપણે. પેલા હું તમને એ કહું, આપણે આવી કોઈ દી ઇડલી ખાધી? કોઈ દી જોઈએ નહીં હોય આપણે. મેં તો જોઈ નથી, તમે તો કદાચ નથી, પણ હું આટલું કરું તો મેં નથી જોઈ આવી ઇડલી. આ જે બનાવેલી છે ને, પણ જો મુંબઈમાં નથી જોઈ, રાજકોટ, અમદાવાદ, આપણે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ મેં જોઈ આવી ઇડલી. આવી રીતે કોઈ ખવડાવે મસાલો ઉપર નાખે. હા, મસાલો તો રોજ ડોસામાં જોઈ. એ બાજુ ઓલો ભાઈ આમ કોણ ની કોણ હલા આમ ચોપડીને પણ બનાવી છે, એમને લાગે છે કેમ ડેકોરેશન મસ્ત કરી છે. મસ્ત સંભાર પણ મસ્ત છે. આવો વધે જ આવો. આ વાત તો આ વસ્તુ એવી છે કે સંભાર વગર ભી એકલા તમે ખાવ ને તો તમારા ગળે ઉતરી જાય. કોરે 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 વાજે એને ખાનું કામે છે. અના ભાઈ, અરે તું જોઈ ટીકડી ભજીયા, ટીકડી ભજીયા કેતે કાંદા વડા ભી કહેવાય, ટીકડી ભજીયા ભી કહેવાય. ટીકડી ભજીયા પણ કહેવાય ને. ટીકડી ભજીયા ની રીત જ બદલી દીધી. ભાઈ મારે કે દી છે ભાગા ભાગી ગયા. ત્રણેય ભાઈ નો સીન લેતો હારો લાગે છે. કેવી રીતે ટેસ્ટ કરવામાં? ટેસ્ટમાં તો ટીકડીનો સ્વાદ અલગ છે. માટે જે ચટણી નહીં છે કોપરાની, એ એવો આપની કોપરાની ચટણી બી ડિફરન્ટ હોય. પરંતુ એમ પાણી જેવી નથી, એકદમ વ્યવસ્થિત રીતે ઘટી ઘટી આપવાનું તો વ્યવસ્થિત આપવાનું. હા ભાઈ જુઓ, તૈયાર કર્યું નથી ત્યાં ભાઈ. મારે ઉપાડ્યું તો વિચાર કરો. આખી મોઢામાં સંભાર સાથે પીતું જવાનું ચમચેરી. આપણે સંભાર એડ કર્યો નીચે બરાબર.
સાંભળ માં હવે કેવી લાગે જોઈએ સ્વાદ જોઈતો હતો કાળા મરી નો પાવડર છે હવે લોહા બનાવે એમને મજા આવી જો એમાં ભજીયા નો ભૂકો નાખેલો અને સેવ ને ડુંગળી ખાવા અને સંભારો મોટા પાણી આવે છે એની મને નાખ્યું છે સંભાર અને ટીકડી ભજીયા ભૂકો કરીને માથે સેવ ડુંગળી બધું મિક્સ કોમ્બિનેશન કરીને એટલે ટેસ્ટ એનો અલગ થઈ જાય એવું લાગે ખાંચી નથી એટલો મીડિયમ ત્રણે ત્રણ વસ્તુ લઈને એક નંબર એક અહીંયા ભીડ જોઈને આપણે બધું કહેવાનું રહેતું જોયો કાના ભાઈ દેખાડો એક કલાક થી આપડે ઉભા જ પણ કોઈ ગેરાગી ઓછી નથી ગેરાગી ઓછી નથી થતી આપણે કેટલી વાર બેટિંગ માં ઉભા રહ્યા આપણે આપણો વારો આવ્યો આટલો અડધી કલાક થઈ ગઈ આ ત્રણ ડીશ માટે આટલી બધી વાર લઈ ગઈ બાપુનગર માં ફૂલ ધૂમ મજા આવે તો અમે પૂરું કરી નાખી આવી ગયા ભાઈ કેટલી વાર બીજો ત્રીજો રાઉન્ડ ખવડાવવાની વાત જ કના ભાઈ ઢીકડી ભજીયા કેવા લઈ ગયા વન નંબર વન નંબર ની વાત એને કેવું પડે આ વસ્તુ આપડે મોરબી બાજુ તો કોઈ જગ્યા જોવા જ ના અરે અહીંયા તો હોય છે જ નહીં કદાચ જોઈને હવે કરે તો કઈ ખબર નહીં આ ઇડલી ઇડલી કહો જોરદાર છે ઇડલી નું હોય ને મસાલા ઇડલી બટાકાનો મસાલો ઉપર સ્ટફિંગ કરીને ખવડાવે છે ભાગ્યેશ ભાઈ હરી હરી જગ્યા જોઈ આવે આ બધી વસ્તુ કેવી છે કે આપણે ત્યાં રોજનું રોજ બને અને બધી સારી વસ્તુ વાપરવા એટલે આ બધું ખાઓ તમે કદાચ બહાર નડે નહીં અને સંભાર ને ચટણી કોઈ મસાલો કે એવું યુઝ નથી કરતા તમે મોર્નિંગ માં આવે કેટલા વાગે સવારે 8:00 વાગે 8 વાગે બપોરે 12 વાગે સુધી નું બધું ફિનિશ મોર્નિંગ માં બેસ્ટ નાસ્તો કરવો હોય તો આ જગ્યાએ ભાઈ બાપુનગર હલકો નાસ્તો હલકો ખોરાક તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય જય દ્વારિકાધીશ